રાજ્યમાં ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા જ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં બહાર આવ્યું કે કોરોના સામે જીવન રક્ષક ઇન્જેક્શન ટોસિલિઝુમેબની કાળાબજારી થઈ રહી છે। સુરત ખાતે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ઇન્જેક્શનનો દુરુપયોગ તબીબો દ્વારા થઈ રહ્યો છે, ત્યારે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખવામાં આવ્યો છે અને સમગ્ર બાબતે રોષ સાથે ચીમકી આપવામાં આવી છે। પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સાબિત કરે કે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર અને તેના દુરુપયોગમાં તબીબોના હાથ છે, તબીબોએ આ કૃત્ય કર્યું છે તેઓ સાબિત કરે અથવા તો માફી માંગીને દિલગીરી વ્યક્ત કરે અને પોતાના શબ્દો પાછા ખેંચે, કેમ કે આ ઇન્જેક્શનની સંપૂર્ણ વિતરણ વ્યવસ્થા સરકાર પાસે છે। તો ખાનગી તબીબો કઈ રીતે આમાં જવાબદાર ગણાય? જો આરોગ્ય સચિવ આ મામલે પોતાના શબ્દો પાછા નહીં ખેંચે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રતિકાત્મક આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે। તો જે રીતે જયંતિ રવિએ નિવેદન આપ્યું હતું કે તબીબો દ્વારા ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવી રહી છે, તબીબો ઇન્જેક્શનનો દુરુપયોગ કરી રહ્યા છે, આ વાતને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રોષે ભરાયું છે। તેમણે એક પત્ર લખ્યો છે જયંતિ રવિને અને માંગ કરી છે તેમણે લગાવેલા આરોપોને સાબિત કરવાની। સચિવ જયંતિ રવિ દ્વારા જે રીતે જે ઇન્જેક્શન કોરોના મહામારીમાં આપવામાં આવી રહેલું છે તેને લઈ અને સુરત ખાતે જે ટિપ્પણીઓ કરવામાં આવેલી, ત્યારબાદ જે રીતે તબીબોની નારાજગીનો સામનો કરવો પડી રહેલો છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ તો વિરોધ પણ નોંધાવેલો છે અને જયંતિ રવિને માફી માગવા માટેની પણ કહેલું છે। ત્યારે કમલેશ સૈની આપણી સાથે છે, ગુજરાત જે સ્ટેટ છે તેના તેઓ મહામંત્રી છે, તેમની સાથે જ વાત કરીએ। ડૉક્ટર સાહેબ, કઈ રીતે આ નિવેદન જુઓ છો? પરમ દિવસે જે પ્રેસ કોન્ફરન્સ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં ઇન્જેક્શન્સ, લાઈફ સેવિંગ ઇન્જેક્શન છે, ઇન્જેક્શન ટેનિસુઝુમેબ, એને લઈને મેડમે જે ખાનગી તબીબો પર ગંભીર આક્ષેપો કર્યા છે, એકચ્યુઅલી આ ઇન્જેક્શન્સ સરકારની નિયંત્રણની અંદર જ હોય છે અને એની વિતરણની ને સંપૂર્ણ જવાબદારી સરકારની જ હોય છે, તેમ છતાં પણ અત્યારે કાળાબજાર જે રીતે થઈ રહ્યા છે સુરતમાં અને એનો દોષનો ટોપલો સરકારે પોતે એમાં જવાબદારી લેવાના બદલે ખાનગી તબીબી ઉપર નાખી છે, જેને લઈને અમે એ નિવેદનને વખોડીએ છીએ અને અમે સમગ્ર ડૉક્ટરોમાં આ નિવેદનને લઈને નારાજગી છે। ખાસ કરી અને જો આ નિવેદન મામલે આરોગ્ય સચિવે માફી નહીં માગે અથવા તો ખુલાસો નહીં કરે તો કઈ રીતે એસોસિએશન દ્વારા કાર્યક્રમો આપવામાં આવશે? હાલમાં આપ સૌ જાણો છો કે જે કોરોનાની મહામારી ચાલી રહી છે, અમે છેલ્લા 4 મહિનાથી કોરોનાના દર્દીઓ અને બીજા તમામ દર્દીઓની પરખે ખભે ખભા મિલાવીને સરકાર સાથે કામગીરી બજાવી રહ્યા છે, લોકો માટે કામ કરી રહ્યા છે। આ કામ કરતાં કરતાં અમારા ઘણા બધા ડૉક્ટર મિત્રોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને અમારી કામગીરીને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વખાણી છે। આવા સંજોગોની અંદર જ્યારે સરકારને એક જવાબદાર અધિકારી આવું નિવેદન આપે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચે થોડા કડક પગલાં લેવાની જરૂર પડી રહી છે। અત્યારે હાલમાં આ સિચ્યુએશન્સ, પ્રેઝન્ટ સિચ્યુએશન્સ જોતાં અમે લોકો અમારી સર્વિસીસને તો ચાલુ રાખીશું પણ અમે પ્રતિકાત્મક એક વિરોધ નોંધાવીશું અત્યારે હાલમાં, પણ જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે કડક પગલાં પણ ભરીશું। જે રીતે આ સમગ્ર ઇન્જેક્શનનો મામલો આવ્યો, કાળાબજારીનો મામલો આવેલો, ત્યારબાદ સરકારે દોષનો ટોપલો એક ખાનગી તબીબો ઉપર ઢોળી દીધેલો, કઈ રીતની વ્યવસ્થા હોવી જોઈએ આ ઇન્જેક્શન વિતરણ માટે? એક જ કંપની આ ઇન્જેક્શન બનાવે છે અને એ ડિસ્ટ્રીબ્યુશન્સ ખાલી ગવર્મેન્ટને જ કરે છે, ગવર્મેન્ટ પાસે જ હોય છે। જેમ નીતિનભાઈ પટેલ, આપણા ઉપ મુખ્યમંત્રી જે નીતિનભાઈ પટેલ છે, એમણે જેમ કહ્યું કે 2200 ઇન્જેક્શન્સ એમને સરકારને મળ્યા હતા, 2200 ઇન્જેક્શન્સ, એમાંથી લગભગ 2033 ઇન્જેક્શન્સ આપેલા છે અને 187 ઇન્જેક્શન્સ હજી પણ સરકાર પાસે જ છે। તો આ સંપૂર્ણ સરકારના કબજામાં જ હોય છે, જે રીતે નીતિનભાઈ કહી રહ્યા છે સરકારની પાસે જ હોય છે આ, અને એ વિતરણ હવે મેડમ એ કર્યું કે 3 ડૉક્ટરોની કમિટી બનાવી એ જ્યારથી પ્રિસ્ક્રિપ્શન્સ આવે પ્રાઇવેટમાંથી એને ઇવેલ્યુએશન્સ કરશે, જે જરૂર જણાશે તો જ એ આપશે, આ પહેલાંથી જ કરવાની જરૂર હતી।
અને આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એક જ જગ્યાએ રાખો તમે, જે જગ્યાએ ધારો કે સિવિલમાં રાખો કે સ્મીવેરમાં રાખો, કોઈ પણ જગ્યાએ તમે રાખો અને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન થાય. તમે લોકોને વેચવા માટે આપી દો તો કાળા બજારીનો ચાન્સ મળે ને લોકોને, એના કરતાં સરકાર પોતાની પાસે જ આ ડિસ્ટ્રીબ્યુશન રાખે તો મને લાગે છે કે કાળા બજારીને અંકુશમાં લાવી શકાય. ડૉક્ટર સાહેબ, અત્યાર સુધી કેવા પ્રકારે આ ઇન્જેક્શન ખાનગી તબીબો જે કોરોનાની સારવાર કરે છે એ મેળવતા હતા એમના દર્દીઓ માટે? મેળવતા હતા એવું નહોતું, એ ખાલી પ્રિસ્ક્રિપ્શન્સ કરીને આપતા હતા કે ભાઈ, અને દર્દીને સમજાવતા કે ભાઈ આ ઇન્જેક્શન્સની જરૂર છે, આ ઇન્જેક્શન્સ તમારે લાવવું પડશે. આમાં ડૉક્ટર પોતે ઇન્જેક્શન્સ વેચતા નહોતા, ઇન્જેક્શન્સ તો મેડિકલ સ્ટોર ઉપરથી મળતા હોય, એટલે જે કાળા બજારીને જે પ્રશ્ન આવે છે એ મેડિકલ સ્ટોર ઉપરથી ને ત્યાંથી થઈ રહ્યો છે. ડૉક્ટર પોતે ઇન્જેક્શન્સ હોસ્પિટલમાંથી સપ્લાય નહોતા કરતા. તો બિલકુલ ડૉક્ટર એ આ મામલાની અંદર ક્યાંય જોડાયેલા નથી, તેમ છતાં પણ આરોગ્ય સચિવ દ્વારા જે રીતની ટિપ્પણી કરવામાં આવેલી છે ત્યારે આગામી દિવસોમાં ખાનગી તબીબોનો જે નારાજગી છે તેમનો સામનો એ સરકારે કરવો પડશે અને ઉચ્ચ પદ ઉપર બિરાજમાન આવા અધિકારીઓ ઉપર લગામ કસવી પડશે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરત મેડિકલ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું છે. ડોક્ટર ચંદ્રેશ જરદોશે પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો સરકાર ઇન્જેક્શનનું વિતરણ કરતી હોય તો પછી ખાનગી તબીબો કેવી રીતે વચ્ચે આવે? જયંતિ રવિના નિવેદન બાદ ખાનગી તબીબોએ પણ રોષ વ્યક્ત કર્યો છે. ખાનગી તબીબો પર એમને આરોપ લગાવ્યો, જેના કારણે તમામ ડોક્ટર મિત્રોમાં ખૂબ જ રોષની લાગણી છે. તમામ ડોક્ટર મિત્રો ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે. મિત્રો, ઇન્જેક્શનની વિતરણની જવાબદારી સરકાર પાસે છે તો આમાં ખાનગી તબીબો ક્યાં આવ્યા?